जे स्वामी नारायण नाम लेशे तेना बधा पातक बाळी देशे छे नाम मारा श्रुतिमायनेक सर्वोपरि आजगणाय एक ओम पूर्ण पुरुषोत्तम नारायणाय श्री स्वामी नारायणाय नमो नमः। कारण कारणाय राजाधिराजाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सर्वात्मने मदात्मने श्री सहजानंद स्वामिने नमो नमः। विक्रम संवत 2075 भादरवा वर्ष दशम मंगलवार तारीख 24 सप्टेम्बर 2019 एक पछी एक अद्भुत अनोखा चरित्रों आवी रह्या छे। પહેલાં પહેલું તો એ કે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણની કેવી પરમ કૃપા, તેઓ આ પૃથ્વી ઉપર પધાર્યા અને આપણા માટે આવા અદ્ભુત અનોખા ચરિત્રો કરી આપણને કલ્યાણની સામગ્રી પૂરી પાડી, જેને ગાવાથી કલ્યાણ થાય, સાંભળવાથી કલ્યાણ થાય, ચિંતવવાથી કલ્યાણ થાય, એમનું બધું જ કલ્યાણકારી। એમાં પણ તેઓ જે લીલા કરે, જે ચરિત્રો કરે, એમાં કંઈક બોધ સમાયેલો હોય, કંઈક એમનો ઉદ્દેશ હોય કે મારા ભક્તો આવું શીખે, આવું કરાય અને આવું ન કરાય, તો ઓર આપણે પ્રભુના પ્યારા વધુ બની શકીએ। આજે જે પ્રસંગ આવી રહ્યો છે એમાંથી બે બોધ ખૂબ સારા લેવા જેવા છે, ધ્યાનમાં લેશો। આ બધા આપણ સૌ કોઈને લાઈફમાં અવારનવાર ઘટતી ઘટના છે। શરીર છે, બની શકે કોઈ પણ સમયે આમાં કાંઈક રોગ થાય, પ્રોબ્લેમ આવે, મુશ્કેલી આવી જાય, પરંતુ જો ભગવાન શ્રી હરિજી મહારાજ ખુદ ચાહતા હોય તો દુનિયાના તમામ સાયન્સના નિયમો ઉપરવટ જઈને પણ એ સારું કરી શકે છે, બચાવી શકે છે, એમાં કોઈ મિનમેખ નથી। આપણે ભગવાનના ભક્ત છીએ, ભરોસો રાખવો જોઈએ, નિષ્ઠા રાખવી જોઈએ, ભગવાનના બળે આનંદથી દિવસો પસાર કરવા જોઈએ। શરીરમાં કંઈક તકલીફ થાય, કુટુંબમાં કંઈક પ્રોબ્લેમ ઊભો થાય અને જે માણસો ભાઈઓ કે બાઈઓ ખૂબ રડવા લાગે, ખૂબ ટેન્શનમાં આવી જાય, એનો મતલબ એ કે ભગવાનનો ભરોસો નથી। એનો અર્થ એ કે ભગવાન અમારું ભલું જ કરી રહ્યા છે એ ભાવ અત્યારે ઉઠતો નથી। કમસે કમ આપણે ભગવાનની સાથે જ વાત કરતા હોય કે એ મહારાજ કાંઈક કરો ને, તમે કેમ અમારી સાથે આવું કરો છો, તો કમસે કમ ભગવાનને કરતા માનીએ છીએ, પરંતુ હિત કરતા તો માનતા જ નથી। બહુમાં બહુ થાય તો આપણે એટલું કહીએ ત્યાં સુધી ચાલે કે હે મહારાજ, તમે તો જે કરો છો એ બધું જ મારું અને અમારું સૌનું ભલું જ કરો છો, પરંતુ હું એને સમજી શકું, સ્વીકારી શકું અને એમાં ધીરજ ધારી શકું એવી તમે કૃપા દ્રષ્ટિ કરતા રહેજો કે મને કોઈ દિવસ આપે મારા અમારા ભલા માટે જે કાંઈક કર્યું હોય એમાં ધીરજ ન ગુમાવી બેસું। ખેર, આપણે બધા આ લોકમાં છીએ તો મહારાજ એવી ના નથી પાડી કે કોઈ ઔષધ ન લેવું, કોઈ વૈદ્ય ડૉક્ટરોને ન બતાવવું, એ પ્રોબ્લેમનું સોલ્યુશન જ્યાં સુધી થઈ શકે એવું હોય તો પણ ન કરવું, એવું મહારાજ કહેતા નથી। પણ મહારાજ એવું ચોક્કસ કહે છે કે એ નિમિત્ત છે, તમારાથી થાય એટલી પૂરેપૂરી કોશિશ કર્યા બાદ બળ તો અમારું રાખો, ભરોસો અમારો રાખો, છેવટે ફાઇનલ રિઝલ્ટ અમારા હાથમાં છે એ તમે કદી ભૂલી જાતા નહીં। તાવ આવ્યો હોય તો એની પણ અમુક સાવધાની હોય કે એ દિવસો દરમિયાન આપણે અમુક વસ્તુ ના ખવાય,
અમુક જગ્યાએ ના જવાય એ આપણે કરવું જોઈએ. જો એ પણ ના ધ્યાન રાખીએ તો મારા પ્રભુને વધારે આપણે કષ્ટી આપીએ. તો આપણા હાથમાં હોય એ બધું ધ્યાન રાખીએ, સાવધાન રહીએ, તેમ છતાં એ પાક્કી ખબર રાખીએ કે કરતા હરતા તો એક અને માત્ર એક મારા જ છે. હું ધ્યાન રાખું એટલે નહીં, એ કરે એટલે કામ થાય છે અને એટલે રિઝલ્ટ આવે છે. હું તો એક ભક્ત છું, સેવક છું, એટલે મારે તો મારા પ્રભુને તકલીફ ના પડે, મારા પ્રભુ જે ચાહતા હોય એ ઇઝીલી થાય એટલે હું ધ્યાન રાખીશ. આજે પ્રભુ પોતે પોતાના દૃષ્ટાંતે આપણને સૌને આની શીખ આપે છે. આપણે બધા ભગવાનનું બળ રાખ્યા વિના આપણા નિયમોનું બળ રાખતા થઈ જાય છે, આપણી બુદ્ધિનું બળ રાખતા થઈ જાય છે, ત્યારે મહારાજને ગમતું નથી. એકવાર એવું બન્યું કે મહારાજ આ લોકમાં મનુષ્યભાવે વર્તી રહ્યા છે. તેઓએ નક્કી કર્યું છે કે આ બ્રહ્માંડમાં હું બીજા મનુષ્યોનો જેવો જ મનુષ્ય થઈને રહીશ, જેથી એમને મારી સાથે નિરંતરાય પ્રીતિ થાય, સજાતીયતા થાય. તો એકવાર આલોકના ભાવ પ્રમાણે મારા પ્રભુએ સ્વસ્વરૂપમાં તાવ ગ્રહણ કર્યો. ખૂબ તાવ આવ્યો. માજીએ માથે હાથ મૂક્યો, કપાળે જ્યાં એમનો હાથ ફર્યો ત્યાં તો માજીની હથેળી દાઝે એટલો બધો જબરજસ્ત તાવ આવી ગયો હતો. એ તાવ આવ્યો તો કેમ, તો અહીંયા લખ્યું છે તાવ અકળામણનો આવ્યો. જ્યારે આપણા શરીરમાં કંઈક શરીરને પ્રતિકૂળ થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય, આપણને હજી ખબર ન હોવા છતાં શરીર એનો સામનો કરતું હોય, તો અંદર જે કંઈક મુશ્કેલીઓ હતી એ મુશ્કેલીને કારણે આ તાવ આવેલો, તેથી માજીનો જીવ મૂંઝાયો. જાણ થયું જ્યાં ગામ મોજાર જન જોવા મળ્યા તહેવાર. સગા સ્નેહી આજુબાજુમાં જે કોઈ હોય કે ભાઈ આજે ગનુજી કેમ બહાર આવ્યા નથી, રોજ રમવા આવે છે આજે આવ્યા નથી. ધીરે ધીરે ખબર પડી બાળકો દ્વારા, એમની માતાઓને, માતાઓ દ્વારા વડીલોને, તો અનેક લોકો જોવા આવ્યા. એમાં લક્ષ્મીબાઈ કરીને મહારાજના મામી, માતાના ભાભી, એ કોક ઝટપટ આવ્યા, આવી અને એમણે ઘનશ્યામજી મહારાજ સામે જોયું અને પછી એમ કીધું કે અરે બેનબા, આ તો બળિયા નીકળ્યા છે. કેવું, તમને કેમ ખબર પડી કે મારા છોકરા નીકળ્યા હતા એટલે મને ખબર છે. આવું જ થાય, આ તો બળિયા નીકળ્યા છે. જૂના જમાનામાં જેને શીતળા કહેતા, શીળી નીકળ્યા એવું કહેતા. આજકાલ તો ભગવાનની દયાથી એવી એવી બધી રસીઓ આવી છે કે બાળપણમાં પીવડાવી દે તો એવો પ્રોબ્લેમ હવે થતો નથી, પણ એ જમાનામાં તો આવું કાંઈ હતું નહીં. આજે પણ આપણા નડિયાદવાળા નરસિંહભાઈ કચ્છી જેવા અનેક ભક્તો હશે આ સમાજમાં કે એમને બચપણમાં જે આ પ્રોબ્લેમ આવ્યો હોય એના હજી ચહેરા ઉપર કે ક્યાંક નિશાન રહી ગયા હોય. બેનબા, આ તો બળિયા નીકળ્યા છે. ચારે કોર શરીરની માય બળિયાની નિશાનીઓ છે, જુઓ ને, એક પણ જગ્યા ક્યાંય ખાલી નથી. એ વાત સાંભળીને ભક્તિ માતાને તો ધ્રાસકો પડી ગયો કે અરર, મારા ઘનુને શીળી નીકળ્યા, આ તો બહુ વહમાં, આમાંથી તો હું થાય એનું કાંઈ નક્કી જ નહીં. આંખ જાય, ક્યારેક તો આખું શરીર જાય, કાંઈનું કાંઈ પ્રોબ્લેમ થઈ શકે, આ તો બહુ વહમો રોગ છે. ત્યારે મામી કહે છે, હું કહું એટલું તમે બેનબા ધ્યાન રાખજો, જો આટલી સાવધાની રાખો તો વાંધો નહીં આવે. કે બોલો ને, ગાફલપણું જો આમાં લવ લેશ તમે રાખશો તો સમજી જાઓ ભાણિયાભાઈની નાનપણમાં આંખ ખોશો. અરે ભલા, ડરાવો છો કે સાવધાની આપો છો? કે ભાઈ મારે તો સાવધાની દેવી છે, પણ હવે મને આવું આવડ્યું એવું મેં કીધું. કે આનું કારણ કે હોય ભારે નજરના જેવા, જેને તેને નો આવવા અહીંયા દેવા. ઘરમાં કોઈને ગરવા દેશો નહીં, કોઈ ભારે નજરના માણસો હોય નજર લાગી જાય. આ બધી જૂના જમાનાની બધી વાતો. પછી મા તો ડરી ગયા કે અરર, મારા ઘરનું આવું બધું થાય, આનું કાંઈક શું કરી શકાય. જેને જેને ખબર હોય એમની સાથે વાત કરી, ક્યાંકથી લીમડાની તાજી તાજી તીરખીઓ લઈ આવ્યા અને મહારાજ જ્યાં પહોંચ્યા હોય એની ઓશિકાની બધી બાજુ તીરખીઓ મૂકી દીધી.
કે તાજો લીમડો હોય તો લીમડાની તીરખીઓને લઈને ફાયદો થાય, પણ સૌના દિલ દિલગીર થઈ ગયા એમાંય માજી તો બાપ રડી પડ્યા. આ હું જાય ભાગ્યા ઘણો પ્રાણ પ્યારો અને એને આવી મુશ્કેલી આવી. માજીનું મન ગયું મુંજાય લીધો ઢોલિયો ઓરડામાં. પેલા ભાભી કહી ગયા હતા ને કે ધ્યાન રાખજો હો, જો કોઈ ભારે નજરવાળાની નજર પડી તો આંખ ગઈ. તો માં તો એ બી ગયા તો કહે છે ઓસરીમને જ રાખો, ફળિયામને જ રાખો, ભલે અહીં વાતાવરણ સારું છે ફ્રેશ છે પણ તોય મારા ઘનુન ડોલ્યો ઓરડામ. ઉદાસ થઈને માં બાજુમાં બેઠા અને બાજુમાં બેઠા બેઠા પરમાત્માની પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, મારા ઘનુને ઊણી આંચ ન આવે એવી કૃપા કરજો. તે મહારાજ હશે અને માડી રડે હો, આવું જ માં રડે અને મહારાજ શું કામ આવું? માડી આમ ઊંચું જોઈ જોઈને કહે છે હે પ્રભુ આવું. અને આ હુતા છે એ પોતે પરમાત્મા છે એટલે એને હસવું આવે છે કે વાહ ભાઈ વાહ, આ લોકોની કમાલ અજબ ગજબની છે. માડીની એવી મુશ્કેલી થઈ ગઈ. નાવે નિંદર નેણ મોજાર, મુખ સામું જુએ એક તાર. માં આમ જોયા કરે કે ઘનુને ઊંઘ આવતી નથી, જો સૂઈ જાય તો બહુ સારું, સૂઈ જાય તો બહુ સારું, પણ ઊંઘ તો આવે નહીં. એક ધારું મહારાજના મુખારવિંદ સામે જોયા કરે. એમાં વસંતા અને ચંદન માસી આવ્યા, ભક્તિ માતાના બે મોટા બહેનો એ આવ્યા. તાવ જોઈને થયા ઉદાસી. સુત બસ્તીને માણેકધર સાથે લાવ્યા, જ્યાં પડી ખબર, ખબર પડી તો એમના પોતપોતાના દીકરાઓને જોડે લઈને આવ્યા. એકનું નામ બસ્તી હતું, એકનું નામ માણેકધર. જોયું ઓઢણું ઉઘાડી માએ, મહારાજને ઓઢાડી દીધેલું ભક્તિ માતાએ. પેલા લક્ષ્મી મામી નથી ડારો દઈ ગયા, તે મહારાજનું મુખ એટલું ઢાંકેલું રાખે કદાચ કોઈ ખબર લેવા આવે ને તો એ મહારાજની એની નજર ભેગી ન થવી જોઈએ, પણ આ તો માસીઓ છે. એટલે પછી ઓઢણું લઈ અને જ્યાં મુખ દેખાડ્યું ત્યાં તો બાપ શીળીના દાણા દેખાણા, હાવ સ્પષ્ટ ફોડલ્યું જેવું થવા માંડ્યું. ત્યાં તો મામી ઓર ગરમ થઈ ગયા કે તમે કાંઈ કર્યું નહીં, આ વધી ગયું. આખા શરીરમાં જોઈ દાણા સગા વાલા અને માજી મુજાણા. આપે સલાહ લક્ષ્મીબાઈ, પાછા પેલા મામી કૂદ્યા. હો જે ક્યારના ડારો કરકર કરે છે, મામી વળી પાછા કૂદ્યા. વીસ વાસા લગી કહું છું, ક્યાંય ઘનશ્યામને આંગણા બહાર પગ મૂકવા દેતા નહીં. કેટલા વાહા સુધી? વાહા દેશી ભાષાનો શબ્દ છે, સંસ્કૃતમાં વાસરને દિવસ કહેવાય. એનું ઘસાતા ઘસાતા વાહા થઈ ગયું. અમારે ત્યાં બેબી જન્મ્યું છે તો કેટલા વાહનનું છે? તો કે બે વાહનનું છે, છ વાહનનું છે, દસ વાહનનું છે, એકવી વાહનનું નથી કહેતા. વી વાહા સુધી અમને ક્યાંય પગ બહાર મૂકવા દેતા નહીં. તમારું ઘનું આમ તો ધોળી ધોળીને વયો જાય છે, પણ જોજો હો. ત્રીજી વાત વળી પાછી કરી, સાંભળો હું કહું છું, હાસું કહું છું. પછી કહેતા નહીં, કીધું નહોતું કે ભાઈ બોલો હાસું શું કહેવું છે. ભલે શીળી સમી જાય તોય આને હમણે નાવા દેતા નહીં. કદાચ શીળી નીકળેલા ભલે બેહી જાય પણ હમણે સ્નાન તો કરાવતા જ નહીં. કે કેમ તમે આટલું બધું ટાઈટ કરો છો? કે કીધું નહીં બેનબા, મારો અનુભવ છે કે તમને આવડી મોટી આવડી મોટી ઉંમરે નહીં, મારો વેણિયો આવી રીતે શીળીમાં સપડાયેલો, માંદો પડ્યો વેણીરામ, તે હું એને ક્યાંય બહાર જવા દીધી નથી. શીળી નીકળી ગયા, સમય થયા 25 વાસર ભાઈ. આજે કેટલા દી થઈ ગયા? 25 ત્યાં મારા વેણીને હજી ઘર બહાર જવા નથી. તો જાય તો એવો ચોંટ્યો લો, એવો ચોંટ્યો લો, ઘરમાં વયો જા નીકળે જ નહીં અને હજી નાવા દેતી નથી. 25 દી થયા તોય કેટલા દિવસ પછી? પણ હજી 25 દિવસે પણ નવરાયો નથી. માટે સાચવજો તમે આને. અમે તમને કીધું, તમને વાલો બહુ છે ભાણ્યો એટલે કહું છું કે એને સાચવજો. હવે આટલી મામીએ વાત કરી, આમાં ક્યાંય એક લવલેસ પરમાત્મા આવ્યા કે ભાઈ ભગવાનને પ્રાર્થના કરતા રહેવી પડશે, ભજન કરતા રહેવું પડશે, ભગવાનનો ભરોસો રાખજો બેનબા, આખરે તો ભગવાન કરે એ થાય. આપણે આપણી રીતે ધ્યાન રાખવું જોઈએ, પણ બધું મારા પ્રભુના હાથમાં છે. બોલો આવું આવ્યું, બધા બી જાય, આખું ગામ બી જાય એવી બધી સૂચનાઓ આપી, પણ એક શબ્દ ક્યાંય પ્રભુની કૃપાનો, પ્રભુના આશરાનો, પ્રભુ કરતા હરતા છે એ વાત ન આવી.
અમારા વાલાને નોગીમ, કે તમે સાવધાની રાખો એ વાત સારી, એની સાથે હું સંમત, પણ ન કરો તમારો પ્રયત્ન જ કામ કરશે, જે તમે ઈચ્છો એ જ થશે, આમાં કાંઈ ભગવાનનું કાંઈ હાલતું જ નથી. સત્સંગી છો કે શો શો, મહારાજને નોગવ્યું એટલે મહારાજ હડાપ દઈને ભાઈ પથારીમાં બેઠા થયા, હો વગર કીધે બેઠા થયા, અને કેટલા દિવસથી ઊભું થવાય એવું નહોતું તોય ઊભા થયા, અને હવે મારો વાલો જે વેન લઈને કરાવે છે ને એ એકલા લક્ષ્મી મામીને નહીં, આ આખી દુનિયાના જેટલા કોઈ ધાર્મિક ભગવત ભક્તો હોય ને બધાને શીખવા મળે એવો મારો વાલો પ્રયોગ કરી બતાડે છે. કે ભલે તમારી ચરીઓ ગમે કહેતી હોય, તમારા સાયન્સના નિયમો ગમે કહેતા હોય, હું ધારું તો આ દુનિયામાં અશક્યનું શક્ય બને. તો તમે સાવધાની રાખ્યા પછી પણ મારું બળ રાખો તો કહેવાનું જ શું, પણ મને ભૂલીને લાખ સાવધાની રાખો તોય કામ ન થાય, અને મારું બળ રાખો તો તમારી સાવધાનીઓ એકદમ સફળ કરી દઉં. જોજો હવે મહારાજ શું કહે છે, શું કરાવે છે અને શું થાય છે. સુણી શ્રી હરિ બોલ્યા એ વાર, નાયા વિના ન ગોઠે લગાર. સુણી શ્રી હરિ બોલ્યા એ વાર, નાયા વિના ન ગોઠે લગાર. મારે નાવો છે આજ ને આજે, મારે નાવો છે આજ ને આજે. એવી હઠ લીધી મહારાજે, લીધી મહારાજે. સહુએ સમજાવ્યા છે આમ, આ તો જોખમ ભર્યું છે કામ. સહુએ સમજાવ્યા છે આમ, આ તો જોખમ ભર્યું છે કામ. ઘનશ્યામે સુણી કહ્યું એમ, ઘનશ્યામે સુણી કહ્યું ભગવાનના ભક્ત હોવા છતાં ઘણી બધી વાર એવું કરતા હોય છે, ફલાણા કહી જાય, ઓલા કહી જાય, ઓલાને આવો વ્યામ હોય, આને આવી અંધશ્રદ્ધા હોય, જેટલું સાંભળીએ એટલે આપણને નકરો ભય જ લાગ્યા કરે, ની ભયમાં ભયમાં ભગવાન ભૂલી બધું એનું બેઠે બેઠું માની લઈએ. કેટલાક ધર્મ લોપાઈ જાય, પ્રભુનો આશરો ચૂકાઈ જાય, ભગવાન તો ક્યાંય ભૂલાઈ જાય, અને છેવટે આપણે બધા પેલા બિન સત્સંગી અર્ધા પોણા નાસ્તિક જેવા જે કોક હોય એ જે જે બધું કહેતા હોય એ બધું માની લે. મારા પ્રભુને ન ગમે. મહારાજે કીધું કે ના હો, ભગવાનની પૂજા કર્યા વિના રહેવાય નહીં, નાયા વિના પૂજા થાય નહીં, સ્નાન અને પૂજા કર્યા વિના ખવાય નહીં. આવું બધું મહારાજને કરવું પડ્યું. ના કરવું શું કામ પડ્યું ખબર છે? ભગવાનનું બળ ગૌણ કર્યું અને માત્ર ને માત્ર પુરુષ પ્રયત્નને જ મોર કર્યો. એટલે હવે બાકીના બધા ના પાડે છે. એક માને ભરોસો બેઠો કે મને આટલા વર્ષનો અનુભવ છે, છેવટે મારો ઘણું કે ને એ સાચું પડે છે. જ્યારે જ્યારે આવું બન્યું હોય
અને ઘણું એ કીધું હોય ને એ જ સાચું નીકળે છે અને એમ જ થાય છે. માટે ભલે ગમે એ થાય, મારો ઘણું કહે છે કે ના માં મારે નાવું જ છે. કોઈ પણ જોખમે માં ઘણુંની ઈચ્છામાં ભર્યા. માજીને આવો વિશ્વાસ મન, તેથી માન્યો વાલાનો વચન. માજીને આવો વિશ્વાસ મન, તેથી માન્યો વાલાનો વચન. બેઠા કર્યા છે બાવડું જાલી, બેઠા કર્યા છે બાવડું જાલી. વર્ણન ઉપરથી ખબર પડી ગઈ બીમારી કેટલી હશે, અશક્તિ કેટલી હશે, પરિસ્થિતિ કેવી હશે, તો પણ મારા પ્રભુ પ્રભુ નોત બાળ અને પ્રભુની આજ્ઞા પહેલી રાખવાનું શીખવાડી રહ્યા છે. કઈ જગ્યાએ મહારાજને નવડાવ્યા, નવરાવ્યા પછી પરિણામ શું આવ્યું, અદ્ભુત વાત છે. કુવો જન્મ સ્થાન કનો જાય, તેના થાળામાં બેસાર્યા ત્યાય. કુવો જન્મ સ્થાન કનો જાય, તેના થાળામાં બેસાર્યા ત્યાય. પછી પાણી સિંચી નવરાવ્યા, પછી પાણી સિંચી નવરાવ્યા, પછી પાણી સિંચી નવરાવ્યા, પછી પાણી સિંચી નવરાવ્યા. ત્યાં તો શીળી શરીર સમાવ્યા, ત્યાં તો શીળી શરીર સમાવ્યા. માએ જોયું શરીર તપાસી, પામ્યા વિસ્મય માજીને માસી. માએ જોયું શરીર તપાસી, પામ્યા વિસ્મય માજીને માસી. ગ્રંથકાર બહોત ડાયા છે, એમણે એવો શબ્દ પ્રયોગ કર્યો, ત્યાં તો શીળી શરીરે સમાવ્યા. એ સમી નથી ગયા પણ સમાવ્યા છે. જેમ જેમ માડી કૂવામાંથી પાણી સિંચી સિંચીને મારા વાલાને નવડાવવા લાગ્યા, જેમ એ શરીર ઉપરથી પાણી જાય એમ બાપ મારા પ્રભુએ શીળી ભગાડી પડ્યા. મામી એમ કીધું તું મેં મારા વેણિયાન પચી દીધી ને નવડાયો. કેટલા દિવસથી? આ તો નાય અને શીળી જાય. આનો મતલબ આપણે બધાએ ડોક્ટરો ના પાડતા હોય, વૈદ્યો ના પાડતા હોય તો પણ આવું કર કરવું, એવાનો મતલબ નહીં. મારા પ્રભુનું કહેવું એમ, હું ધારું એ બધું જ થાય તો તમે મારો ભરોસો રાખો અને મારા નિયમ મારી આજ્ઞા માનજો. હું કહું એમ કરો, મારા સાચા સત્પુરુષ કે એમ કરો એ માનો. ત્યાં હજારો સાયન્સના નિયમ પડ્યા રહે છે. તમે મારો ભરોસો ન રાખો, મારા સાચા સત્પુરુષનું બળ ન રાખો, અમારી આજ્ઞા ન પાળો તો તમે તમારા કર્મ જાણો. આવું મારા પ્રભુએ કર્યું. હવે માડીએ માસીએ બધાએ બહુ ધ્યાનપૂર્વક જોયું કે અહીંયા બધે શીળી હતા એનું શું થયું. શરીરમાં એક પણ જગ્યાએ ક્યાંય શીળી નામ નિશાન ન રહ્યું. પણ સાંભળજો હો, પણ સંતોને ધ્યાનમાં લેવા, પણ સંતોને ધ્યાનમાં લેવા, રાખ્યા ના શિકાય ચિહ્નો એવા, રાખ્યા ના શિકાય ચિહ્નો એવા, એવા ચરિત્ર ચમત્કારી કેતા આવે આનંદય પારી. એવા ચરિત્ર ચમત્કારી કહેતા આવે આનંદય પારી, ઓ કહેતા આવે આનંદય પારી, ઓ કહેતા આવે આનંદય પારી. કેવું કર્યું મારા વાલાએ,
આપણે તો ઘરમાં કાંઈ કંઈ થાય, દોથા જેવડું છોકરું હોય ને જરાક શરદી હળેખમ થાય, આખું ઘર રોવા જ બેસે, બસ દોડમ દોડી કરી મૂકે તે ત્યાં સુધી કે કોક આવીને માથાનો ફરેલો એમ કે ને, અર બેન આવડા એવા બાળકને આટલો બધો કફ થઈ ગયો તો હવે છાતીમાં છે ને ઓયલું ચોપડો, ઓયલું ચોપડો, તે જેની સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ચોખ્ખી ના પાડી હોય ને તોય હુજે ચોપડે ને કોક કહે તો પાય હોજ દે. અરે ભગવાન, અરે મારો પ્રભુ, આ શું બધું યાદ રાખો. આપણે ભગવાનની આજ્ઞા અને ભગવાનનો આશરો સાર ધાર રાખીશું તો સર્વ કરતા સર્વ સમર્થ શ્રીજી મહારાજ છે, બધું એના હાથમાં છે, નાડી પ્રાણ એના હાથમાં છે. માટે ભગવાનની આજ્ઞા અને પરમાત્માની ઉપાસના ભક્તિ આશરો ક્યારેય મોળા પડવા દેવા નહીં. હા, આપણા જાણીતા વિશ્વાસપાત્ર ડૉક્ટરો હોય અને એ કંઈક સલાહ આપે, સૂચના આપે તો ચોક્કસ એના ઉપર ધ્યાન દેવાય. જાણીતા વૈદ્યનું ઔષધ લેવાનું મહારાજે પણ કહ્યું છે, પણ જેની શાસ્ત્રોમાં ના છે, આપણો આશરો ડગી શકે એવી કોઈ અંધશ્રદ્ધાઓનો શિકાર આપણે થોડા બની જવાય. મારા પ્રભુએ એકમાત્ર આ નાક ઉપર થોડાક એવા ચિહ્નો રાખ્યા કે વાલા સંતો જ્યારે ધ્યાન કરવું હોય તો એ ધ્યાનમાં ધારી શકે. આવા બધા મારા પ્રભુના ચરિત્રો ગ્રંથકાર કહે છે, મને જેમ જેમ સાંભળે છે ને વાલા સંતો એમ લખું છું. તમે રાજી રહેજો, તમે બધા શાસ્ત્રના અભ્યાસી, તમને એમ થાય કે આ શીલી આટલા બધા મોડા કેમ નીકળ્યા, મને જેમ યાદ આવે એમ હું કહેતો જાઉં છું. કદાચ આમાં કાંઈ ક્રમ સમય પ્રમાણે ન રહ્યો હોય તો તમે ચલાવી લેજો, મને માફ કરજો. હવે મારા વાલમજી એક અદ્ભુત અનોખો પરચો આપે છે અને એ પરચાના પાયામાં પર પીડા પરત્વેની અપરંપાર કરુણાનો અહેસાસ છે. આ દુનિયામાં ઘણા બધા માણસો એવા થયા છે કે જે પોતાના શરીર માટે જે અનુભૂતિ ધરાવતા હોય એ જ બીજાને માટે સહાનુભૂતિ ધરાવતા હોય છે. આવા માણસો છે, એને ભૂખ લાગે તો એને એવું યાદ આવે છે કે મારા મહારાજ જમ્યા હશે, સંતો અને ભક્તોએ જમી લીધું હશે. એને તરસ લાગે તો એને એવું યાદ આવે કે મારા પ્રભુ, પ્રભુના પ્યારા સંતો ભક્તોએ જળ ધરાવ્યું હશે. ઘરમાં એ માં હોય કે બેન હોય કે ભાઈ હોય તો એને એવો વિચાર આવે કે એમને ભૂખ તો લાગી હશે ને, એને હવે સુવાની જરૂર તો પડી હશે ને, મને ક્યારનું એમ થાય છે કે હવે સુવા મળે તો સારું, તો હાલો ને એ હોતા કે ન હોતા, આવો એમને વિચાર આવે છે. મતલબ પોતાના સુખે સુખ અને બીજાના દુઃખે દુઃખ. પોતાને સુખ થાય તો બીજાને સુખ વેચવાનું, આપવાનું મન થાય કે એમને પણ સુખ છે ને, અને જો બીજાને દુઃખ હોય તો પોતાને જાણે કે દુઃખ આવ્યું હોય એવી ફિલિંગ લેતા હોય છે. જ્યારે કેટલાક માથાના ફરેલા એવા ઊંધા માણસો છે કે જે બીજાને દુઃખ દઈને પણ સુખી થાય છે, કોકની અપરંપાર પીડા જોઈને પણ એને કાંઈ પેટનું પાણી હલતું નથી. આજે મારા પ્રભુજી એવું શીખવાડે છે કે બીજાને પીડા થઈ રહી હોય, બીજાને કંઈક તકલીફ હોય ત્યારે આપણને પણ એની ફિલિંગ આવવી જોઈએ. એક દિવસ એવું થયું કે ધરમદાદા એમના ઘરની સામેની જ સાઈડમાં નારાયણ સરોવર કરીને એક તળાવ છે, ત્યાં નાહવા ગયા. પરંતુ જ્યારે નજીક જઈને જોયું તો હવે માત્ર ખાડામાં થોડુંક જ પાણી બચેલું, અને ખાબોચિયામાં જોયું તો અનેક નાના નાના જળ જંતુઓ તરફડી તરફડીને મરી રહ્યા હતા. ખાવું હોય તો હજી થોડુંક અમથું ખંખોળિયું ખવાય કે પાણી લઈને નવાય, પણ દાદાનો જીવ ન હાલ્યો. કર બિચારા આટલા બધા જીવજંતુ મરે છે, તરફડે છે, પાણી હુકાઈ રહ્યું છે રોજ રોજ આવો ઉનાળાનો ધોમધોમ તાપમાં, તો બિચારાનું આનું શું થશે. દાદા તો ચિંતા તૂર થઈ ગયા. હમણાં આફ્રિકાના જંગલોમાં એવું બન્યું કે એક ભાઈ, એનું નામ પેટ્રિક, એ ક્યાંક જંગલ તરફ ચાલવા નીકળ્યા, જોયું તો કોઈક પ્રાણી મરેલા હતા, ગીધડા ખાતા હતા. આગળ ગયા ત્યાં કોઈ મરું 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 થાય એવા હાથી કે એવા અન્ય કોઈ પ્રાણીઓ બિચારા તરફડી તરફડીને મરતા હતા. આગળ ગયા તો એક પાણીનો ખાડો પણ હુકાઈ ગયેલો હતો, એની આજુબાજુમાં અનેક તરસ્યા પ્રાણીઓ આવી અને પાણી પાણી કરતા હતા, અને બધા જ મરવાના જ હતા. પેટ્રિક ભાઈને
એટલું જોઈને અંદર કરુણાનું ઝરણું ફૂટી નીકળ્યું. એમની પાસે એ વખતે જેટલા પણ રૂપિયા ડોલર એમના દેશના જે કંઈ કહેવાતા હશે હતા બધા જ ખર્ચી નાખ્યા. તાત્કાલિક પાણીનો બંબો લાવી લાવીને ખાડો ભર્યો. પણ આટલો બધો ઉનાળો, ધોમધોમ તાપ, આટલા બધા તરસે મરી રહેલા પ્રાણીઓ, હવે બંબા ઠાલવે પોહાય, પૈસા ખૂટી ગયા, ખાડો તો ફરીને હુકાવા લાગ્યો. અને ભાઈએ પછી આખા શહેરમાં સમાજમાં ભીખ માગવાનું ચાલુ કર્યું, ટેલ નાખી કે બાપ આપણે તરસે મરતા હોઈએ તો આ પ્રાણીઓને અત્યારે આપણે બચાવી લઈએ તો આગળ જતા એ જ આ સમાજમાં બહુ મોટા ઉપયોગી થઈ પડે, તો જેને અનુકૂળ હોય તેઓ આમાં કંઈક મદદ કરો અને સમાજમાં સારા સજ્જનો તો હોય ને ભાઈ, હે. અને લોકોએ બાપ ઉદાર હાથે એનો ભરોસો કરી અને એને રૂપિયા દેવાનું ચાલુ કર્યું. એમણે એક હારે 4 બંબા વસાવ્યા. કેટલા? કારણ કે દૂર દૂરથી પાણી લાવવાનું, દૂર સુદૂર જંગલના ખાડાઓમાં ભરવા જવાનું, પહોંચી વળાય નહીં. આ ખાડામાંથી એક બંબો ઠાલવીને બીજે ખાડે જાય, ત્યાંય હુકાઈ જાય, પણે હુકાઈ જાય. 4 બંબા એમણે ચાલુ કર્યા અને એનું એક ચિત્ર જોવા જેવું છે. એ જોઈને આપણને એમ ખબર પડશે વાલા ભાઈઓ કે કોકને પીડા હોય એની ફિલિંગ આપણને પણ આવવી જોઈએ. માણસો, પ્રાણીઓ જ્યારે પાણી ન મળતું હોય ત્યારે પાણી પાણી માટે કેવી જિંદગીની મુશ્કેલીઓ વેઠી રહ્યા હોય છે. આપણે જ્યાં હોય ત્યાં ધરખમ પાણી બગાડતા હોઈએ, હે. જેમ ભેંસ નાચી હોય એમ આપણે બધા નાવામાં ધોવામાં બીજે ત્રીજે ગમે ત્યાં કાંઈ મેળ ન હોય તો આ જોઈને આપણને ફિલિંગ આવશે કે ખરેખર પાણીનો બગાડ ન કરવો જોઈએ. અને કોકને મુશ્કેલી હોય તો આવું બધું બની શકે માટે આપણને એની ફિલિંગ આવવી જોઈએ. ચાલો એક વાર જોઈ લઈએ. પર પીડાય પીડાય છે, એનું ભલું કરે છે, અને આપણે તો ઘરે બેઠા બેઠા સોફામાં બેઠા બેઠાય પ્રાણીઓને મચ્છરને માર્યા કરતા હોય છે, હે. એસી રૂમમાં કે ક્યાંક એવી જગ્યાએ બેઠા હોય પછી આમ જોઈ હો આમ, અત તારી જાતનું આ આપણો ધંધો. શિક્ષાપત્રીમાં ના નથી, ઝીણામાં ઝીણા જો માકડ ચાંચડ જેવા જીવજંતુ મારવા જોઈએ નહીં. આપણે તો ધડફડ ગમીને ધબકાવી જ નાખી. આ તો હાવ ઓપોઝિટ થઈ ગયું બાપ. મારવાનું તો દૂર રહ્યું, એની મેળે મરે એમ હોય તો પણ ડાયા સુજ્ઞ સંતો કે ભક્તોને પરમાત્માને પ્રાર્થના કરવાનું મન થાય કે હે પ્રભુ આમનું સારું કરશો. ધરમદાદાને એટલી બધી દયા આવી કે નાતા પહેલાં ત્યાં ત્યાં પરમાત્માને પ્રાર્થના શરૂ કરી દીધી કે હે પ્રભુ હજી તો વર્ષા ઋતુને બહુ વાર છે, આટલો બધો ધોમધોમ તાપ તપી રહ્યો છે, આ બધા જળજંતુ કેમના જીવશે, માટે કાંઈક કૃપા કરો, કાંઈક કૃપા કરો. આવો પિતાજીનો સંકલ્પ જોયો અને મારા ઘનશ્યામજીને દયા આવી. તરત જ દોડતા દોડતા સરોવરે આવ્યા, નારાયણ સરોવરે, જ્યાં હાવ થોડુંક અમથું પાણી હવે ખાડામાં રહ્યું હતું ત્યાં આવી અને મારા પ્રભુએ શું કર્યું સાંભળો. જમણા પગે અંગૂઠો ત્યાંય પૃથ્વી તળે દબાયો, પોતાના જમણા ચરણનો અંગૂઠો પૃથ્વીમાં સહેજ દબાયો. પછી શું થયું? જળધારા છૂટી જોત જોતે, ઊંચો ઉછળે ધોધ અથા વહે વેગમાં જળ પ્રવાહ. પાતાળમાંથી જાણે ગંગાજી ફૂટી નીકળ્યા હોય એવો ભાઈ ધોધમાર પાણીનો પ્રવાહ આવવા લાગ્યો. પૂછ્યું, પિતાએ વિસ્મય પામી
ઘનશ્યામે કહ્યું શિર નામી. પિતાજી છે ને એમણે કીધું ઘનું આ કેવી રીતે બન્યું? તો પણ ઘનશ્યામજીએ શિર નમાવી પિતાજીના વિનય વિવેક સાથે કીધું કે તમે સંકલ્પ કર્યો તો મનમાં તે પૂરો કર્યો ભગવાને. તમે મનમાં મનમાં આવો સંકલ્પ નહોતો કરતા, પ્રાર્થના કરતા હતા ને તે પરમાત્માએ પૂરો કર્યો. પછી એવું ન કીધું કે હું છું ને હો, પાછું આપણા દ્વારા જો આવું કાંઈક બન્યું હોય ને તો પાછું હાન થાય તો હો જણાને આપણે સામેથી કહેવા જઈ. આ કામ ભાઈડાને લઈને થયું, આ બંદાનું કામ છે. પૂછી આવજો, હું ન હોત તો હું થતી. મહારાજે તો કર્યું ખરું, તોય પાછું શું કીધું? પિતાશ્રી તમને બહુ દયા આવી હતી, તમે પરમાત્માને પ્રાર્થના કરી હતી, તે પ્રભુએ કામ કર્યું. વહે ગંગાજી પાતાળ માએ અમે બોલાવ્યા તવ ઈચ્છાએ, ત્યાં તો સર સભર ભરાણું જોઈ સૌનું હૈયું અરખાણું. પ્રીતે પીધું પ્રસાદીનું પાણી, સૌ પંખી બોલે પ્રિયવાણી. બધા કોલમાં આવી ગયા. આવ્યા પોપટ મેના અપાર થયું અતિ આશ્ચર્ય વાર, સુખ સ્વરૂપે શ્રી સુખદેવ પ્રભુ પાસે આવ્યા તત્ખેવ. પ્રભુએ પકડ્યા નિજ હાથે, હાથ ફેરવો શરીર સાથે. પોપટ સ્વરૂપે આવેલા ને તેમને પકડ્યા, બહુ જ પ્રેમથી માથે હાથ ફેરવો, આશીર્વાદ દીધો અને પછી મારા વાલાએ એવું કીધું, એ કહ્યું આવજો સત્સંગ માય, રાખશું સદા સેવામાં ત્યાંય. હવે છે ને સત્સંગમાં આવજો અને ત્યાં અમે અખંડ અમારી સેવામાં તમને રાખશું. કરી સમસ્યા શ્રી ઘનશ્યામે, થયા અદૃશ્ય તુરત તે ઠામે, એવા દિવ્ય ચરિત્ર વિશેષ અવશેષ કહીશ. નરેશ કહે છે આવા તો અનેક દિવ્ય ચરિત્રો છે, પણ જેમ જેમ સમય મળે એમ કહેતો રહીશ. નરપતિ અતિ વાત છે અમાપ, પરમ પ્રતાપ પ્રભાવશાળી આપ. નરપતિ અતિ વાત છે અમાપ, પરમ પ્રતાપ પ્રભાવશાળી આપ. નિજ જન મન ના મનોર્થ સાર્યા, રહસ્ય ચરિત્ર મે અલ્પમાં ઉચાર્યા. નિજ જન મન ના મનોર્થ સાર્યા, રહસ્ય ચરિત્ર મે અલ્પમાં ઉચાર્યા. રહસ્ય ચરિત્ર મે અલ્પમાં ઉચાર્યા, રહસ્ય ચરિત્ર મે અલ્પમાં ઉચાર્યા. બહુ જ રહસ્યાત્મક ચરિત્રો, થોડા થોડા ટૂંકમાં સંક્ષેપમાં કહું છું, બધા તો કહી શકાય એવા નથી. કેટલાક વર્ણવું. પુષ્પ 25, આ પુષ્પમાં વાલા ભક્તજનો આપણા માટે અદ્ભુત અનોખી સામગ્રી ગ્રંથકાર પૂરી પાડે છે, પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની. આ પ્રકરણમાં બે વાતો અતિ અદ્ભુત અનોખી શીખવા જેવી છે. એક, આપણી વૈદિક પરંપરા અનુસાર ભારતવાસીઓના એ સદભાગ્ય છે કે અહીંયા અવારનવાર પરબ્રહ્મ પરમાત્મા પધારે છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્ર પરમાત્મા એવું કહી ગયા છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન મધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. પરમાત્મા જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ પૃથ્વી ઉપર આવે છે. પ્રહલાદની રક્ષા માટે જરૂર પડી હતી ત્યારે મારા પ્રભુ નરસિંહ રૂપે થાંભલામાંથી પણ પ્રગટ્યા હતા. એક સમયે જ્યારે માંગ હતી ત્યારે પ્રભુ રામચંદ્રજી પધાર્યા હતા. શ્રીકૃષ્ણચંદ્ર પરમાત્મા પૃથ્વી ઉપર પધાર્યા હતા અને જ્યારે જરૂર પડી તો બાપ આ બ્રહ્માંડમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ રૂપે પણ પધાર્યા. આ તો હરેક સમયમાં પરમાત્મા પરમ કૃપા કરતા હોય છે, પણ પ્રભુનો આગ્રહ એ છે કે જ્યારે હું આ પૃથ્વી ઉપર પ્રગટ હોઉં ત્યારે તમે જો ઓળખો, મને રાજી કરો, મારી ભક્તિ કરો, મારી નિષ્ઠા રાખો તો કરોડોના કલ્યાણ ચપટીમાં થાય. પણ જો મારો વિરોધ કરો તો અયોધ્યાના પેલા ધોબી જેવું તમારું ચોક્કસ ધોવાણ જ થાય. એવો ધંધો કરાય. રામચંદ્ર પરમાત્મા હતા, એમણે રાવણ જેવાને પણ માર્યા હતા, અનેકના ઉદ્ધાર કર્યા હતા, હતા કે નહીં? તો પણ પેલો ધોબી ગામમાં બેઠો બેઠો શું વાતું કરતો?
આવી અમુક નબળી માનસિકતા પોતાનું અને સારા સમાજનું અહિત કરે છે. એટલે મારા પ્રભુ એવો આગ્રહ રાખે છે કે તમે દૈવી હો, ધાર્મિક હો, તો જ્યારે હું આ પૃથ્વી ઉપર પ્રગટ હોઉં ત્યારે તમે મને ઓળખો, એ મારો સ્વીકાર કરો. તમને જાતે ન ભાન પડે તો મારા સંતો ભક્તો જે આવા નિશ્ચયવાળા નિષ્ઠાવાળા હોય, કમસે કમ એના પ્રસંગે એનું જીવન જોઈને પણ જો તમે મને સ્વીકારો તો તમારું બહુ જ મોટું કામ થઈ જાય. એક પ્રભુ પોતે પોતાનો પ્રગટપણાનો નિશ્ચય કરાવવાનો આગ્રહ ધરાવે છે. નંબર ટુ, કદાચ જ્યારે પરમાત્મા પ્રગટ થયા હોય અને એ વખતે એમના રિલેશનશીપમાં કોઈ પણ વ્યક્તિઓ આવતા હોય, એનો મતલબ એ નહીં કે એ ભગવાનના સંબંધી તરીકે હોય એટલે એ ભગવાનને સૌથી વધુ ઓળખે જ અને એ સૌથી વધુ રાજી કરે જ, એવી કોઈ ગેરંટી નહીં. ભગવાનના સંપર્કમાં આવ્યા હોય તો પણ કરે કે ન કરે એવું કાંઈ કહી શકાય નહીં. હા, પરમાત્મા પરમ કૃપા કરીને એના સંબંધમાં એને જન્મ આપે એ પ્રભુની બહુ મોટી કૃપા અને કરુણા. આપણે બધા એનું ગૌરવ લેવાય કે ઓહો ભગવાનનો એમને સંબંધ થયો, પરંતુ સંબંધી હોવા છતાં જો ભગવાનને ઓળખે નહીં, ભગવાનનો સ્વીકાર કરે નહીં, ભગવાનને રાજી કરે નહીં, તો એ પણ એક બહુ જ મોટી ભયંકર ખોટ કહેવાય. ગમે એટલા ભગવાનના પ્રગટ પરમાત્માના નજીકના સંબંધી હોવા છતાં જો ભગવાનનો યથાર્થ નિશ્ચય ન હોય તો બહુ જ મોટું નુકસાન જાય છે. ભગવાન વેદ વ્યાસજીએ એમની પોતાની કલમે આવું લખ્યું છે, દુર્ભગો બત લોકોયમ યાદવા નિતરામપી. મતલબ આપણે બધા કદાચ ભગવાનના સગા સંબંધી સ્નેહીઓના રૂપમાં જ અવતર્યા હોઈએ, પણ જો પરબ્રહ્મ પરમાત્માને જેવા ઓળખવા જોઈએ એવા ઓળખીએ નહીં, એનો વિશ્વાસ રાખીએ નહીં, એની આજ્ઞા પાળીએ નહીં, એની ભક્તિ ઉપાસના કરીને રાજી કરીએ નહીં, ઉલટાના ડાપણ કરીને જો કુરાજી કરીએ તો આપણા જેવા બીજા દુર્ભાગી કોણ. બહુ જ સરસ મજાનું મારા વાલમજી ચરિત્રો કરીને મને તમને આવું સમજાવે છો. છપૈયાપુરમાં શ્રી હરિ કર્યા ચરિત્ર અપરંપાર, છપૈયાપુરમાં શ્રી હરિ કર્યા ચરિત્ર અપરંપાર, સંક્ષેપમાં કહું સ્નેહથી સુણી ઉપજે સુખય પાર, સંક્ષેપમાં કહું સ્નેહથી સુણી ઉપજે સુખ અપાર, સુણી ઉપજે સુખ અપાર, સુણી ઉપજે સુખ અપાર. પરમાત્માની લીલા તો અગણિત છે પણ એનો અનુક્રમ બધો જળવાતો નથી. જેમ યાદ આવે એમ હું કહું છું, તમે બધા જ પ્રમાદ મૂકીને સાંભળતા રહેજો. એક વખત ભક્તિ માતાના બે બહેનો વસંતાબેન અને ચંદનબેન, આ બંને મહારાજના માસીઓ અત્યંત ગુણિયલ હતા, બેઉ બહેનો અતિ ઉત્સાહથી કોઈ કામ પ્રસંગે ભક્તિ માતાને ઘેરે મળવા આવ્યા. એક સાથે બંને બહેનો આવ્યા એટલે એક સાથે ત્રણ બહેનો ભેગા થઈ ગયા મહારાજના બે માસીઓ. જોઈ શ્રી ઘનશ્યામનું મુખ અતિ ઉપજું અંતરે સુખ, નાના એવા ઘનુજી મહારાજ એનું મુખડું જોઈને બધા ખુશ ખુશ થઈ ગયા. ઘડીએ ઘડીએ શ્રી ઘનશ્યામ માસી એ માસી એવું કહે સુખધામ. માસી માસી કોણ કહે છે? અરે બાપા, આજકાલનું એક છોકરું તમને પપ્પા પપ્પા કે, મમ્મી મમ્મી કે, દાદા દાદી અંકલ આંટી કે તો નથી સારું લાગતું ભાઈ. હે ઓહો હો હો હો, રહના ઘળકા આવે બાપા. મારા પ્રભુ ખુદ જેને માસી 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 દિવસમાં 10 વાર કે તો એ તો સારું જ કહેવાય. હે, આજકાલ તો રિવાજ છે કે જનરલી આમ મમ્મીને હરખી ઉંમરના હોય તો બધા શું કહે? માસી કહે. સારી વસ્તુ, કંઈ ખોટી વસ્તુ નથી. પણ આલ્યો માલ્યો બધા માસી કહે એની જગ્યાએ મારા પ્રભુ માસી કહેતા હોય તો. હે, માસી માસી કહે સુખધામ. એણે આકરી તપસ્યા કીધી ત્યારે થયેલા હશે સંબંધી. પોતે પૂરણ કામ થઈને કેમ બોલાવે માસી કહીને? પરમાત્માને તો બાપ કંઈ સ્વાર્થ છે નહીં. તોય મારા પ્રભુ મા પિતાશ્રી માસી મામા મામી ભાઈ ભાભી આવું બધું કે ઓહો હો હો હો,
અલ્પ પુણ્ય બને નહીં એવું શ્રીજીના સંબંધી થઈ રહે, એવું ધન ધાન્ય સંબંધી સૌ અલ્પમતી મહાત્મય શું કહું કે છે. હવે લીલા શરૂ થાય છે. હો ભાઈઓ, બહુ સમજવા જેવી છે કે હું ને તમે પ્રભુ પ્રભુ કર્યા કરતા હોઈએ પણ પ્રગટ પરમાત્માને ઓળખતા ન હોઈએ તો આવું કંઈક થાય. એક સમયે વહેલી સવારે, સવારના કદાચ 3 વાગ્યા હશે, 3:30 થયા હશે, ત્યારે સાક્ષાત પ્રગટ પરમાત્મા પરબ્રહ્મ ઘનશ્યામ મહારાજ પલંગમાં પઢેલા અને બંને માસીઓ વહેલા ઉઠી અને ઘંટીએ ઘઉં દળવા બેઠા. એ જમાનામાં તો આ બધી ફ્લોર મિલ્સ હતી નહીં. ઘરમાં જેટલો વરો હોય, જેટલો લોટ જોઈએ એ બધો જાતે પથ્થરની ચક્કીઓમાં પીસી પીસીને કરવો પડતો. તે બંને માસીઓ દળવા બેઠા અને એ જમાના પ્રમાણે જે ધાર્મિક સારા સુજ્ઞ બહેનો હોય એ આવું કોઈ પણ ઘરકામ કરતાં કરતાં પરમાત્મા સંબંધી કીર્તન ભજન ગાતા. આજકાલ બધું ગડબડ છે. હવે તો અરે ભગવાન, ભગવાન બચાવે બાપા, તમે જે બધા સત્સંગી કહેવાઓ છો, ભગવાનના ભગતમાં ગણાવ છો, આપણા ઘરમાં આખો દી કથા વાગતી હોય, કીર્તનો વાગતા હોય, ધૂન વાગતી હોય, અથવા તો ધૂન બોલાતી હોય, કીર્તન ગવાતા હોય, ભગવાન અને ભગવાનના સંબંધવાળાનું જ સ્મરણ ચાલતું હોય તો બહુ જ સારું. પરંતુ કહેવાય સત્સંગી અને તોય મોટા આવડા આવડા ટીવી સ્ક્રીન અને એલઈડીઓ ઉપર નકરું ન જોવા જેવું જ હાલ્યા કરતું હોય, અથવા તો ફોનમાં ડાસા નાખી નાખીને બધું ન જોવાનું જોયા કરતા હોય ને રોટલી વધારે શેકાઈને પાપડ થઈ જતી હોય, એ કંઈ સારું કહેવાય મારા ભાઈઓ? તે માસીઓ બધા સવારના પોરમાં વહેલા ઉઠી અને પ્રભાત્યા ગાવા લાગ્યા. હવે પ્રભાત્યા પરમાત્માના સંબંધવાળા છે એટલે એ લોકો પરમાત્માને પુકારે છે પણ અધરો અધેરા, સમજી ગયા ને? આમ હવે આપણે ભલે નથી જાણતા કે હું જેને સંભાળું છું, હું જેને પોકારું છું એ અહીંયા જ સાક્ષાત બિરાજમાન છે, પણ એ તો જાણે છે ને. એટલે પછી આપણે જ્યારે જ્યારે પોકારવા લાગીએ ને તો એ તો એવું જ માને કે મને પોકારે છે, એટલે એ હોંકારા દે, એ જવાબ દે, પણ આપણે સમજીએ નહીં. આપણે તો ઉલટાના ઘણી બધી વખત વિરોધ પણ કરીએ. જુઓ ને, જ્યારે કૃષ્ણ પરમાત્મા ધરતી ઉપર પ્રગટ હતા, કુંતાજીએ કેવા પોકારી લીધા? હે, એ કુંતીમાં કેવા ફાવી ગયા? શોક દુઃખ કોઈ પણ પ્રસંગ આવે એટલે શ્રીકૃષ્ણ પ્રગટ પરમાત્માને યાદ કરે. ગોપીઓએ કેવા રાજી રાજી રાજીના રેડ કરી લીધા? હે, ત્યાર શું એ ધરતી ઉપર કાંઈ બીજી મહિલાઓ ન હોય, પણ જેવા કુંતામાં અને ગોપીઓ ફાવ્યા એવા બધા ફાવે, કારણ કે આમણે પ્રગટ પરમાત્માને ઓળખ્યા અને સેવા. જુઓ ને, 5 પાંડવો એમાંય અર્જુનજી જેવા કેવા ફાવી ગયા ને કેવો રાજીપો રળી ગયા. કરિષ્ય વચનમ તવ કહીને બાપ આ દિગંતમાં એક મોટો જબરો આદર્શ પૂરો પાડી ગયા, પરંતુ બધાને કાંઈ એવું મનાય નહીં અને બધા એવો લાભ લઈ શકે નહીં. એવું આપણે પણ ન બને બાપ, એ આ ચરિત્ર મને તમને શીખવાડે છે. હવે માસીઓ સવારના પોરમાં પ્રભાત્યા ગાય છે. અતિ પ્રેમે પ્રભાત્યા ગાય, શું એમ આવતું હતું? એ ભોર ભયો ઉઠો રઘુરાય. ભોર મીન્સ સવાર, પ્રાતકાળ, એ સવાર થઈ ગયું છે, હવે પ્રભુ જાગો, એવો સુણી મધુરો અવાજ. મહારાજ બોલ્યા, માસી હું જાગું છું આ કે છે. માસી કે હુઓ ને નિરાતે, આપના ઉઠશો અધરાતે, હજી તો અડધરાત થઈ છે, એવું કહીને દળવા લાગ્યા. વળી પાછા પ્રભાત્યા ગાવા લાગ્યા. મહારાજ વળી પાછા પ્રભાત્યા સાંભળીને જાગ્યા. પૂછ્યું પ્રભુએ માસીને, એમ વારે વારે અમને જગાડો છો શું કામ? કે છે વારે વારે પોકારો છો, બોલાવો છો, એવું શું પડ્યું કામ તમને કે નથી ઊંઘવા દેતા અમોને? એવું સોણી બોલ્યા, બેવું માસી આવી કરવી ન ઘટે હાંસી. કે છે તમે અમારી મજાક કરો છો, સવારના પહોરમાં આવી બધી મજાક મશ્કરી શું કરો છો? પદ ગાતા પ્રભુજીને અમે સીધ હોંકારા આપો છો, તમે સુઈ જાઓ ને આરામથી. ત્યારે મારા પ્રભુને એવું લાગ્યું કે આવું સારું નહીં, તમે સમજતા નથી, ઓળખતા નથી, પાછો મને ઠપકો દે. તો માસી શું કે ખબર છે કે જ્યારે શ્રીકૃષ્ણ પરમાત્મા હતા ને ત્યારે પોંડ્રક કરીને કોઈ માણસ હતો. હવે ખરેખર એ પોંડ્રક પરમાત્મા નહોતો અને એ શ્રીકૃષ્ણ પરમાત્માનો વિરોધ કરતો. કોનો? શ્રીકૃષ્ણ પરમાત્માનો વિરોધ કરે અને એને એવું કહેતો કે તું વાસુદેવ ક્યાંથી થઈ ગયો? વાસુદેવ તો હું છું, લે આવું કે પ્રગટ પરમાત્માને.
પછી પરમાત્માને એમ થયું કે આવડો મફતનો મને હુરદાવ્યા કરે છે. પછી એક વખત દ્વારકાથી ઉપડ્યા, હો કે કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે આમને સામને ભેટો કરીએ કે કોણ પરમાત્મા છે. તો ખરેખર પ્રગટ પરમાત્મા જ્યારે પૃથ્વી પર હોય ત્યારે એને ઓળખવા અને પોતાનું બધું અભિમાન મૂકી અને એને શરણે થઈ જવું, એમાં લાભ છે. પરંતુ જે ખરેખર પરમાત્મા ન હોય અને છતાં પરમાત્માનો ડોળ કરે, દમ કરે, એ તો મહાપાપ છે. માટે એવું કોઈએ ડાયા માણસોએ કરવું જોઈએ નહીં. આવું બધું બોલી અને માસીઓ પાછા દળવા લાગ્યા. ઘનશ્યામને એમ થયું કે માસીઓ નામ નહીં સમજાય, હવે મારે કાંઈક કરવું પડશે. હવે મારા પ્રભુએ ખાટલે હૂતા હૂતા કે બેઠા બેઠા શું કર્યું સાંભળજો. હ, ઘરમાં ઘંટી ચાલે છે, બે માસીઓ આમ પરસેવો રેબઝેબ થઈ જાય એમ બળ કરી કરીને પથ્થર ફેરવા કરે છે, અને મારા પ્રભુજીએ પણ એ દૂર ઢોલિયે બેઠા બેઠા એક લીલા કરી. સાંભળો, ઈચ્છા ઐશ્વર્ય જણાવા નાથ, તેથી લાંબો કર્યો નિજ હાથ. ઈચ્છા ઐશ્વર્ય જણાવા નાથ, તેથી લાંબો કર્યો નિજ હાથ. મહારાજને લાગ્યું માસી મને માણા માને છે, એમના જેવો માને છે, માનતા નથી. તો હવે હું થોડુંક મારું સેમ્પલ આપું કે હું કોણ છું. મહારાજે ત્યાં બેઠા બેઠા શું કર્યું, હાર લાંબો કર્યો, લાંબો થતા 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 ક્યાં આવ્યો, મેલો ઘંટી ના ઉપર પોતે, મેલો ઘંટી ના ઉપર પોતે, માસી વિસ્મય પામ્યા જોતે, માસી વિસ્મય પામ્યા જોતે. પછી ત્યાંથી ખસેડવા હાથ, બે બળ કર્યું એક સાથ. પછી આવું ભાર્યું માસી ખસેડ, હાથ ખસેડવા બળ કરે, બે બળ કર્યું એક સાથ. થાક્યા પોતાનું જોર તપાસી, થાક્યા પોતાનું જોર તપાસી, ત્યારે ખૂબ હસ્યા બે ઉમાસી, ત્યારે ખૂબ હસ્યા બે ઉમાસી. સુણી માજીએ કહ્યું કી જાય, ખોટી થાવા શું હસો છો બાઈ. સાંભળી ગયા, ત્યાંથી બોલ્યા, એ બહેનો અત્યારના પોરમાં હસી હસીને ટાઈમ શું કામ બગાડો છો, દળવા માંડો ને. બહેનો કે શું કરીએ અમે, નાની બહેન તમે અહીં આવીને જો, અહીં આવો તારે ને, બહાર ઊભા ઊભા વાતું કરો છો. માડી અંદર આવ્યા, અંદર આવી અને માં બધું સમજી ગયા, ઓ આ તો અમારે ઘનશ્યામના કામ આ કે છે, તમારે ત્યાં રોજ દી ઉગે એટલે આવા કાંઈક ને કાંઈક ચમત્કાર ચાલતા જ હોય. પછી માળીએ હાથ જોડ્યા કે હે હરિ, હવે તમારો હાથ ઉપાડી લ્યો, નહીં દળવા દો મહારાજ, મોડું થશે રસોઈનું આજ. પછી તમને અમે જમાડી ક્યાંથી એકશું, દળવા દો બાપા, તમારો હાથ લઈ લ્યો, તમે આ હાથ મૂક્યો હવે આ લોકો દળે કેમ ના. ત્યારે મારા પ્રભુને એવું લાગ્યું, મહારાજ કે સાંભળો માં, તમે પહેલાં માસીને પૂછી જુઓ કે માસી પ્રભાત્યા કોણ આગાય છે, એ પહેલાં પાકું કરાવો. ત્યાં પરભાત્યા ગાય છે નહીં, કોને જગાડવા, કોને પુકારે છે. પછી તો માસી માની સામે જોયું અને માએ કીધું કે મોટા બેન તમે મારા કરતાં મોટા છો, પણ સમજી જાઓ આ બહુ મોટા છે. આટલું જોયું ને તમે હવે ન સમજો, આવડો એવો બાળક એનો હાથ આટલો લાંબો થાય અને હાથ મૂકે ભેગો કાંઈ ઘંટલો બંધ થઈ જાય. સોણી માસી બોલ્યા, સ્નેહ સાથ, હે પ્રભુ તમને હું જગાડું છું નાથ કે છે. પાલા ભક્તો, મારા પ્રભુને આપણી પાસે આવો એક ભાવ રહે છે કે તમે હર પોકાર મારા માટે પાડો, 24 કલાક તમે મને નજરમાં રાખો, જ્યારે જ્યારે જરૂર પડે શ્વાસ ઉચ્છવાસે, હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ મને કરતા હો તો બાપા, ત્યારે હાથ ખસેડ્યો હરી એવી લીલા અલૌકિક કરી. અને આનો હવે ફાયદો હું સાંભળો,
માસી ને મહિમા સમજાયો ત્યારે ભાવ અલૌકિક આવ્યો માસી ને મહિમા સમજાયો ત્યારે ભાવ અલૌકિક આવ્યો પછી બાણે જ ભાવ વિસારી પછી બાણે જ ભાવ વિસારી જાણ્યા શ્રી હરિ ને અવતારી જાણ્યા માળીએ બધી વાતો કરી અને પછી માસીને પણ એવો નિશ્ચય થઈ ગયો કે હા તો નાના બાળક દેખાય છે પણ નાના બાળ નોય બાપ વાલા ભક્તો આવું દરેક વખતે થયું છે અને થવાનું છે જ્યારે પરમાત્મા આપણી જીવી જ લીલા કરતા હોય મનુષ્ય ભાવમાં રહેતા હોય ત્યારે ભલ ભલા ભૂલા પડે છે અને જો જિંદગીભર ભૂલા જ પડેલા રહે તો દ્રોહ પણ કરે અપરાધ પણ કરે અને જેનું મહાપાપ પણ થાય આવું દરેક અવતારો વખતે બન્યું છે ભગવાનની કૃપા કે મારા પ્રભુ એનો નિશ્ચય આપણને કરાવી દે એવો જોગ આપે એવો સંજોગ આપે કે આપણને પરમાત્મા જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પરમ કૃપા કરીને પધાર્યા હોય ત્યારે એ માણસ ન લાગે દેશ અને કાળથી પર આદિ અનાદિ સ્વતસિદ્ધ જે એમનું સ્વરૂપ છે એ આપણને કાયમ માટે સમજાતું રહે સ્વીકારાતું રહે અને આપણે એનું જ ભજન ભક્તિ નિષ્ઠા આશરો રાખી શકીએ આ પરમાત્માની બહુ જ મોટી કૃપા કહેવાય અવારનવાર આવા પ્રસંગ બને ત્યારે પ્રભુ ઘનશ્યામજીના જે કોઈ રિલેટિવ હોય એમને ભાવ આવે પણ પછી પાછો ધીરે રહીને જતો રહે કારણ કે રોજ મહારાજ મનુષ્ય ભાવની લીલા કરતા હોય અને મહારાજ પણ એવું ઈચ્છતા કે અત્યારે મારે એમને બાળ લીલાનું સુખ દેવાનું છે હવે વાલા ગુરુજી પધારી રહ્યા છે વાલા ભક્તો કુંડળમાં જે લાઈવ કથા ચાલે છે એમાં વાલા ગુરુજી પધાર્યા છે તો હું ગુરુજીને પ્રાર્થના કરીશ કે આપણને સૌને એમને અમૃતવાણીનો લાભ આપશો વાલા ગુરુજી સહજાનંદ સ્વામી મહારાજની જે આજે વિક્રમ સંવત 2075 ભાદરવા વદ દશમ છે તારીખ 24/9/2019 મંગળવાર અને શ્રાદ્ધ પર્વ ચાલે છે આજે દશમીનું શ્રાદ્ધ છે જ્યાં હોય ત્યાં ખીર ઉત્સવ ચાલે છે ભાદરવામાં પિત્ત વધે ને એટલે ખીર ખાવાથી પિત્તનું શમન થાય અને શરીર થોડું સારું રહે આપણા આશ્ર દ્રષ્ટા ઋષિ મુનિઓએ ખૂબ બધું વ્યવસ્થિત ગોઠવ્યું છે બધા મજામાં તમને કોઈને પિત્ત પ્રકોપ નથી થયો ને કારણ કે ભાદરવો પિત્ત પ્રકોપ કરે એમાં જેને પિત્ત વધી જાય ને એ બીજાને હેરાન કરે અને જેને હેરાન કરે અને પિત્ત ન થયું હોય તોય પછી થાય એનું નામ ભાદરવો ભીવાળો મહિનો કહેવાય મુશ્કેલીઓ ઝેલતા આવડે તો વાંધો ન આવે નહીતર થોડી તકલીફ તો પાડે માટે ભગવાનના આશરે સુખી રહેવું આપણા નંદ સંતોએ ખૂબ સહન કર્યું તે દિવસે તો મહારાજ એમની સાથે મૂર્તિમાન પ્રગટ પ્રમાણ હતા તો પણ નંદ સંતોને ખૂબ માર ખાવો પડ્યો
એવી કેટલીક કથાઓ છે કે જેમાં આપણા સાધુઓને દુષ્ટ લોકોએ બહુ માર્યા હતા. મૂળજી નામના આપણા ભગતને ઉપર પોગાડી દીધા. પછી જાગામેડી ગામમાં એક સત્સંગી છોકરાને એના બાપે ગળે જોતરનો ફાંહો દઈ ગાડું ઉલાળી મૂક્યું ને મોતને ઘાટ ઉતાર્યા. સુપરડી ગામના ડાયા ભગતને પણ પારાવાર દુઃખ દીધું. જેતપુરના જીવા જોશીની દીકરી કડવીબાઈને પણ બહુ દુઃખ પડેલું. એમ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં આવ્યા અને મહારાજે પોતાની ઉપાસના પ્રવર્તાવી અને પોતે પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું અને નિશ્ચય કરાવ્યો બધાને ઉપદેશથી, સમાધિઓથી, ચમત્કારથી, પરચાપૂરી રક્ષા કરવાથી, અંતરસ્ફૂરણા અને સમજણથી અને સાધુ સંતના સમાગમથી, રૂડા મીઠા આવકાર વ્યવહાર વગેરેથી જીવોને હેત કરાવી, વાત મનાવી અને પોતાની ઉપાસના, પોતાનું ભજન પોતાની હયાતીમાં જ લાખો લોકો બાયો ભાઈઓ કુટુંબોને કરાયું. સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાન ખૂબ બધે વ્યાપી ગયા. લોકોને સ્વામિનારાયણ ભગવાન ગમ્યા, સ્વામિનારાયણ ભગવાનના સંતો સત્સંગીઓ ભાઈઓ ભાઈઓ ગમ્યા, એમના ધર્મ નિયમ, એમની રીતિ ભાતિ, એમનો ઉમદા વિશિષ્ટ ભાઈચારાનો સુશીલ વ્યવહાર બધાને ગમ્યો. થોડા જ કાળમાં બધે સ્વામિનારાયણ 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 ડંકો વાગ્યો. પણ વિચારતા એવું લાગે છે કે આપણા વડવાઓને બહુ સહન કરવું પડ્યું હતું, તો આપણે થોડું ઘણું સહન કરવું પડે તો મૂંઝાવવું નહીં, આનંદમાં રહેવું. આજ પણ આપણા સંતો સત્સંગીઓ આચાર્યો ઘણું બધું અજ્ઞાની લોકોનું સહન કરે છે અને સહેડે સાર. હું સહન કરવામાં માનું છું, ઝઘડામાં માનતો નથી. આપણે કોઈ આપણને સહન કરાવે અને આપણે સહન કરી લઈએ એમાં જ ફાવીએ છીએ, સુખી થઈએ છીએ, આગળ વધીએ છીએ, પરમાત્માની સહાનુભૂતિ મળે છે અને બીજા બધાની જ સહાનુભૂતિ મળે છે. વટ દેખાડવામાં, કોઈને કાંઈ કહી દેવામાં ઘડીક વાર અહમ પોષણ થઈ જાય, પણ એનાથી શાંતિ મળતી નથી. ઉલટાનો ઈગો વધે છે અને અભિમાન વધે. એના જેવી કમનસીબી બીજી કોઈ નથી એમ મને આટલા વર્ષથી શાસ્ત્ર અધ્યયનને નિજ અભ્યાસથી જણાણું છે. હું એવું સાફ શબ્દમાં કહી શકું છું કે કોઈ માણસને પરમેશ્વર જો ખૂબ હેરાન કરવા, દુઃખી કરવા, ઉપાધિ અને ટેન્શનમાં નાખવા માગતા હોય તો બે આંગળીએથી જ લેવાય એટલો અહંકાર એનામાં નાખી દે, ચપટી કહેવાય. પછી ભગવાનને કાંઈ કરવું પડતું નથી, એ ખુદ બખુદ એવા ને એવા નિર્ણય કરશે, એવા ને એવા ડખા કરશે, એવી ને એવી ભાષા બોલશે, જેથી કરીને કોઈનો એના ઉપર નહીં આશીર્વાદ ઉતરે, નહીં એને પ્રેમ મળે અને ખૂબ દુઃખી થશે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણને આપણે એટલી પ્રાર્થના કરીએ, પ્રભુ બીજો આપો નો આપો, મહેરબાની તમારી, અહંકાર નો આપતા. અહંકાર આવે એવા સંજોગો, એવું વાતાવરણ, એવી માલમત્તા સત્તા અમને ના આપતા. અહંકાર થકી, માનથી, અભિમાનથી, ગર્વથી, ઘમંડથી, હે પૂર્ણ પુરુષોત્તમ અમારી રક્ષા કરજો, ખૂબ સહન શક્તિ દેજો. તમે અનંત બ્રહ્માંડના સ્વામી અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, છતાં પણ આ લોકમાં આવીને ખૂબ સહન કર્યું છે.
આનંદમાં તમારે માથે ઢેખાડા પાણા ગારો ઉડાડ્યો, તમે કાંઈ બોલ્યા નથી અને કોઈને બોલવા પણ દીધા નથી, બધાને વારી રાખ્યા હતા. એવા અમારા નિર્માની ભગવાન, તો અમારે એના આશ્રિતો એ માન ના રાખવું જોઈએ. ગમે એટલી ઊંચાઈ ઉપર ગયા હોઈએ, ગમે એટલી આ લોકની માલ મત્તા સત્તા સંપત્તિ વિકાસ આપણે પામ્યા હોઈએ, તો પણ ભગવાનને શું ગમે છે? નિર્માનીપણું, દાસપણું, દીનપણું, સહનશીલતા પ્રભુને ગમે છે. તો આપણે બધાએ ખૂબ સહન કરતા શીખીશું. અને આજે આપણા સંપ્રદાયના સાધુઓ ખૂબ સહન કરી રહ્યા છે અને કરવું જોઈએ. જેટલું આપણે સહન કરશું એટલા ભગવાન અને સારા સજ્જન સંતો ભક્તો દુનિયાના ધાર્મિક માણસો આપણા ઉપર કરુણા સહાનુભૂતિ દિલના આશીર્વાદ વરસાવશે, જેથી આપણા ઉપર પરમેશ્વરની કૃપા વધશે અને ભગવાનનું સાનિધ્ય સાંપડશે વધારે. તો સહન કેમ ન કરવું? આપણે તો સહન કરવા માટે છીએ, કોઈને સહન કરાવવા માટે આપણું અસ્તિત્વ નથી. આ દુનિયાના કોઈ પણ વ્યક્તિનું અથવા તો કોઈ પણ વાતાવરણનું એટલે કે પરિસ્થિતિનું, કોઈ પ્રસંગ કોઈ સંજોગનું આપણે ખમી ખાશું, ધીરજ રાખશું, તો ભગવાન આપણે સાથે રહેશે અને અંદરથી ખૂબ સુખ આપશે. જ્યાં ત્યાં બાયો ચડાવવી એ આપણને ભગવત ભક્તોને સંતોને શોભે નહીં, એ સારું ન લાગે. આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના આશ્રિત છીએ, એને આધીન છીએ, પરતંત્ર તત્વ છીએ, અસમર્થ છીએ. પ્રભુને વ્યાપ્ય છીએ, ભગવાન જ વ્યાપક છે, સમર્થ છે, સ્વતંત્ર છે, સર્વે સર્વા સામર્થ્યવાન છે. આપણે બહુ પોતામાં શ્રેષ્ઠતા સ્વામિત્વ સામર્થ્ય સ્વતંત્રપણું આ કાંઈ માની લેવાની જરૂર નથી. મોટો ધીંગો ધણી અનંત બ્રહ્માંડનો સ્વામી સર્વ કરતા હર્તા સુપ્રીમ ગોડ જે કોઈ એક પરમાત્મા કહેવાય છે એને આશરે રહેવું, એને આધીન રહીને, એના દાસ રહીને, અરે એના દાસના દાસ રહીને ખૂબ નિર્માનીપણે દાસપણે ભજન કરવું, સેવા કરવી. આપણે આપણા સ્વરૂપને સારી રીતે જાણવું કે હું માત્ર પરમેશ્વરનું વિશેષણ છું. વિશેષણ, આપણે વિશિષ્ટ નથી. ભગવાન ચિદચિદ વિશિષ્ટ છે, આપણે વિશેષણ છે. આપણે હકીકતે કોઈ નાય વિશિષ્ટ નથી. આમ આપણે તાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો આપણને એવું લાગે કે આ મારું શરીર છે, આ મારો દેહ છે, મારું શરીર છે, હું દેહી યા શરીરી છું, આનો કંટ્રોલર છું, માલિક છું. ઉપલક દ્રષ્ટિએ એ વાત તો આપણે માની લેવી જોઈએ, કેમ જે પરમેશ્વરે થોડું ઘણું આપણને આપણા કલ્યાણ માટે એવું સ્વતંત્રપણું આપ્યું છે. પરંતુ જરાક ડીપમાં જઈએ તો આપણે શરીરી નથી, શરીર જ છીએ, વિશેષણ જ છીએ. અને જો આપણે શરીરી થઈ જઈએ તો સર્વ શરીરી પરમેશ્વર છે એનું શું, એની જગ્યા આપણે કેવી રીતે લઈ શકીએ? યસ્ય આત્મા શરીરમ યસ્ય અક્ષરમ શરીરમ એમ શ્રુતિ બોલે છે કે ભગવાનનું શરીર માયા છે, આત્મા છે, અક્ષર છે, અને ભગવાન એના શરીરી છે, વ્યાપક છે, નિયંતા છે,
પ્રેરક છે, આધાર છે, સર્વે સર્વા સ્વતંત્ર છે, ભગવાન સર્વના પોષક પ્રકાશક છે. આ વાતને તો આપણે માનવી પડશે. આમાંનું એકેય વિશેષણ આપણને તો લાગુ પડતું નથી. આપણને તો શું લાગુ પડે છે? વ્યાપ્ય છીએ, દાસ છીએ, સેવક છીએ, શેષ છીએ, વિશેષણ છીએ, આધીન છીએ, પરતંત્ર છીએ, ભક્ત છીએ, એના છીએ, એને માટે છીએ. આ બધું જ આપણને લાગુ પડે છે. તો આપણે આપણી ઓકાત જોઈને જીવવું પડે. આપણી આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું છીએ, સ્વામી કે સેવક, પરતંત્ર કે સ્વતંત્ર. પરમેશ્વરની ઉપાધિ જીવાત્માઓથી ઉપડે નહીં. પરમેશ્વરને કરવાનું કામ હોય તે આપણાથી થાય નહીં, માટે લઈ મંડવું ના જોઈએ. ભગવાન જ્યારે હતા મૂર્તિમાન પ્રગટ તે દિવસે પણ જો આપણા સ્વામિનારાયણીય સેવકોએ, સાધકોએ, ગૃહી ત્યાગી બાય ભાઈઓએ બહુધા સહન જ કર્યું હોય તો આજ તો મહારાજ મનુષ્યાકારે આપણી હારોહાર નથી. કદાચ આપણી પાસે સંપત્તિ કે બીજી ત્રીજી કહેવાતી દુનિયાની માયા હશે, અને એના બળે જો હું અને તમે કંઈક જોર મારવા જઈએ તો એ ટકે નહીં. પાછું પડવાનું થાય, પછી પસ્તાવો, ઉદ્વેગ અને બે આબરૂ થવાય. માટે મારું એવું માનવું છે, મહારાજના બળે સહન કરીએ. મહારાજના બળે કોઈને સહન કરાવીએ નહીં. મહારાજનું બળ આપણામાં સહનશીલતા આવે એ રીતે લઈશું. કોકને પહોંચી વળવા, કોકને દબાવી દેવા, કોકને ખોટા દેખાડવા, કોકને નિમ્ના દેખાડવા, કોકને ખોટા ચિત્રવા કે બદનામ કરવા કે અમે મહાન છીએ અને તમે કાંઈ જ નથી, અમે બધું જ છીએ, એવા બધા પરમેશ્વરને બળે તોફાન ના કરાય. પરમેશ્વરનું બળ એવા ઈગોને અહંકારને વધારવા માટે નથી. ભગવાનનું બળ તો આપણને નિર્માની બનાવે. ભગવાનનું બળ તો આપણને દાસ બનાવે. ભગવાનનું બળ તો આપણને બીજા બધાય ભગવાનના છે, ભગવાનને નાતે બધા મહાન છે, ભગવાનની આ સૃષ્ટિ સંતાન તરીકે છે. માટે સૌનો આદર, સૌમાં પ્રેમ, સૌમાં પ્રભુ દર્શન કરીએ. અને તેમ છતાં કોઈમાંથી પરમાત્મા જો કાંઈક આપણને ઘડવા માટે થોડું ઘણું દુઃખ મોકલે, વિપત્તિ મોકલે, અપમાન મોકલે, ગાળાગાળી મોકલે, તો પરમેશ્વરની એના દ્વારા મળેલી પ્રસાદી માનીને જો એને ખમી ખાઈએ તો મહારાજ આપણને બહુ મદદ કરે અને અંદરથી પોતાના સ્વરૂપથી આપણને ભરી દે અને આનંદિત કરી મૂકે. માટે આ માર્ગે આપણે સદાય રહેવું. થોડું ઘણું આ લોકનું સુખ, સંપત્તિ, પૈસા કે કહેવાતો વિકાસ, એને લઈને આપણે અહંકારી થઈને આપણો વિનાશ નોતરવા ઉતાવળા થવું એ ઠીક નથી. ભગવાન ભૂલ્યા ગણાઈએ. કદાચ આપણને એવું લાગતું હશે કે પરમેશ્વરના બળે અમે બહુ બોલ્યા, પણ ભગવાનનું બળ તો આપણને દાસ બનાવે, નિર્માની બનાવે, સહનશીલ બનાવે. ક્રૂર, અહંકારી, ગર્વધારી ના બનાવે, પ્રેમાળ બનાવે, દ્રવિત હૃદય બનાવે. એ સાચું પરમેશ્વરનું બળ છે. બોલ્યું તો બોલીએ પરમેશ્વરનું બળ, પણ હોય છે માત્ર ને માત્ર આપણું જ બળ અને આપણો જ અહંકાર ને આપણું જ અભિમાન રૂપ જ્ઞાન. માટે કોઈ પણ યુગમાં ભગવાનના બળે ધીરજ રાખી જે સહન કરે એ સુખી થાય છે. આ લોકમાંય સુખી થાય છે અને અંતે જ્યારે એને આ લોક છોડવાનો થાય ત્યારે પરમેશ્વરનું ખૂબ સાનિધ્ય, બળ, ટેકો સાંપડે છે અને સુખે દેહ છોડી ભગવાનના દિવ્ય સ્વરૂપ સાથે પ્રેમથી જોડાઈ જાય છે.
આજે આપણા ઘણા સંતો ખૂબ દાસના દાસ થઈ નિર્માની રહી અને સહન કરે છે. માટે આપણે બધા સહન કરશું. કાલ હવારે મરી જવાના છીએ, કંઈ સાથે આવવાનું નથી. બધાએ વયા ગયા છે, આપણા વડવાઓ, તમારા વડવાઓ, અમારા વડવાઓ, ઠેઠ રામાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, પોતે ખુદ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, પછીની પેઢીઓની પેઢીઓ, તમારી અમારી, આ લોક છોડીને મહારાજના ધામમાં ગઈ છે. આપણે પણ ત્યાં જ જવાનું છે. માટે નબળા દેશ કાળે ધીરજ રાખી, મહારાજને સંભાળી, ખૂબ ભજન કરીએ, પરમેશ્વરને પ્રાર્થના કરીએ, કોઈ સાથે બાયો ન ચડાવીએ, યુદ્ધ નહીં કરવું. આપણે લડી લડીને મરી નહીં જવું, પગે લાગીને પાર પડવું છે. આપણે નીકળ્યા છીએ પુરુષોત્તમ નારાયણની મૂર્તિને આકારે આપણી ચેતનાઓને કરવા માટે. આપણો આત્માનો ધર્મ જે છે એનું ધર્મભૂત જે જ્ઞાન છે, ચેતના કો, વૃત્તિ કો, ચેતનનું ચૈતન્ય કો, એ પોતામાં રહેલી સાકાર પ્રગટ સાક્ષાત શ્રી હરિજીની મૂર્તિ તેની સાથે ચિદાકાશરૂપ ધામ પોતાને માનીને એકાકાર કરવું છે ચૈતન્ય વૃત્તિઓને. અને મહારાજની મૂર્તિનો અમિરસ પીવો છે, એ આનંદને આપણે ભોગવવો છે કે જે આનંદ કાળકર્મને માયાથી પર છે, અનંત અપાર છે, એનો ક્યારેય અંત નથી. એવા મહાઆનંદમાં, ભગવદ્ આનંદમાં આપણે જ્યારે પહોંચવા માટે પગ માંડ્યા છે તો રખે ને ક્યાંક બીજી ત્રીજી વાતમાં આપણે અંટાઈ ન જઈએ, ફસાઈ ન જઈએ, ફંટાઈ ન જઈએ, રોકાઈ ન જઈએ, આપણને શોભે નહીં. ધ્યેયવાન માણસ હોય, એક લક્ષ્ય લઈને જીવતો હોય, જેના દિલમાં એક વાત ચોખ્ખી હોય કે હું ક્યાં જવા નીકળ્યો છું, મારે ક્યાં જવાનું છે, મારી મંજિલ કઈ છે, મારો રસ્તો કયો છે, એ માણસ ટ્રેક બદલે નહીં. કોઈ ગમે તે તોફાન કરે, ધક્કાધક્કી કરે, તો પણ ગમે તેમ કરીને પોતાનો રસ્તો, પોતાનો ટ્રેક પકડી રાખે. લોકો આપણને ટ્રેકથી વિચલિત કરવા મહેનત કરે, આપણો રસ્તો ભૂલાડવાની કોશિશ કરે. થોડી વાર ભગવાન પણ પરીક્ષા આપણી લેવા માટે એમનામાં રહીને આપણને ઉશ્કેરે, તો પણ આપણને એ યાદ રહેવું જોઈએ કે હું ભગવાન મેળવવાના માર્ગે ચડ્યો છું, પ્રભુ મેળવવા માટે નીકળ્યો છું. મારો ધ્યેય છે હે પ્રભુ તમે મને મળો, તમે મળો, તમે મળો, નાથ તમે મળો. આ તમે થાપેલા, વિસ્તારેલા તમારા દિવ્ય સંપ્રદાયની, તમારો સંપ્રદાય માનીને, તમારું કામ માનીને અમે થાય એટલું કરીએ, સેવા કરીએ, એ અમારી ભક્તિ સમજો. આ જગતમાં કે આ સંપ્રદાયમાં, આ મંદિરમાં, આ મંડળમાં, આ ગ્રુપમાં મારે મારું પોતાનું કાંઈ કરવું નથી, માનવું નથી, રાખવું નથી. મારે ખુદને હે ભગવાન તમારું, તમારા સંપ્રદાયનું, આ દિવ્ય સત્સંગનું, આ સંતો ભક્તોનું, મંદિરનું થઈને રહેવું છે. મારે મારું કાંઈ કરવું નથી, મારે મને તો હપુચો ભૂલી જવું છે. તમારા બધાની સ્મૃતિમાં મને મારી વિસ્મૃતિ સાંપડી જાય ત્યારે જ હું તમારી સ્મૃતિ સિદ્ધ થઈ એમ માનું છું. એવા પુરુષોત્તમ નારાયણને પામવાના ઉમદા ધ્યેયમાં આપણે હરપળ વિતાવી શકીએ એવા કેપેબલ થવું અને હરપળ પરમેશ્વર તરફ ગતિ કરતા જવું. આયુષ થોડી છે, શરીરનો કોઈ ભરોસો નથી, કયો શ્વાસ લીધો ને કયો શ્વાસ છોડ્યો એનું કાંઈ નક્કી નહીં. એક શ્વાસ લેવાનો, પછી છોડવાની શક્તિ રહે કદાચ ના રહે. શ્વાસ છોડી દીધો પછી બીજો શ્વાસ લેવાની શક્તિ રહે યા ન રહે, એટલા આપણે પરતંત્ર છીએ.
મટકો મારતી વેળાએ આંખ સહેજ બંધ થઈ, પછી એ પોપચું આંખનું ઊંચું થાય કે ન થાય એ આપણા હાથની વાત નથી. પોળી થઈ ગયેલી આંખ પછી મટકું મારવા સહેજ નમે પાપણ, એ પણ આપણા હાથની વાત નહીં. બીટ ચાલે છે હાર્ટના, હૃદયના ધબકારા. હૃદય સંકોચાય વિકસે, સંકોચાય વિકસે, આમ થાય એટલે પમ્પિંગ થાય બ્લડનું. એ આમ થયું પછી આમ થશે કે કેમ એ નક્કી નથી. આમ થયા પછી પંપ લાગશે કેમ એ પણ નક્કી નથી. એટલું નાશવંત પાણીના પરપોટાથી પણ બદતર આ આપણું દેહ છે, આપણું આ નાશવંત જીવન છે, અને એમાં આપણે અજર અમર આત્મા છીએ, અને આપણામાં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ મૂર્તિમાન રહ્યા હોવાથી એક રસ પરિપૂર્ણ ચિદાકાશ ધામ રૂપ અક્ષર બ્રહ્મ છીએ, ભગવાનને આધીન છીએ, ભગવાનના સેવક છીએ, ભગવાનમય છીએ, ભગવાન આપણા છે, આપણે એનામાં છીએ, એના છીએ, આનંદનો કોઈ પાર નથી. આ દિવ્ય ભાવના દિવ્ય ચિંતનને વેગીલું બનાવીને બીજી બધી વાતોને સાઈડ કરીને, સુખને સાઈડ કરો, દુઃખને સાઈડ કરો, માન નહીં સાઈડમાં કરો, અપમાન નહીં સાઈડમાં કરો, કાંઈક પ્રાપ્તિ થઈ છે એને સાઈડ કરો, કાંઈક નથી મળ્યું આ લોકમાં ધન માલ મિલકત ઘરનું ઘર કે બીજું ત્રીજું કહેવાતું દુનિયાનું સુખ એને સાઈડ કરીને ભૂલો. એક તાન ઉપર ચાલો કે બીજું બધું ટળો, મને હે મહારાજ તમે મળો, તમે મળો. કેમ જે આપણા તો જે છે તે એક જ મહારાજ છે, એ આપણો સાકાર આત્મા છે. આપણે એનું નિરવયવ રહેવાનું ધામ છીએ. આપણે એનું ધામ છીએ. એ આપણી મૂર્તિ સાકાર દિવ્ય અલૌકિક આપણો એ પુરુષોત્તમ નારાયણ આત્મા છે. આપણે એને લઈને જીવંત જેવા છીએ. એનો જ આનંદ ભોગવવો, એના મય રહેવું, તે આપણો નેચરલ ધર્મ છે. માયાના શરીરી થવા ગયા, દેહી થવા ગયા, કંટ્રોલર થવા ગયા, માઇક દેહ આ છે તે માયા છે આપણી. ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ, એના નિયંતા પ્રકાશક સ્વામી શરીરી અને એને પોતાનું સ્વરૂપ માની, યા તો એને પોતે માનીને અહંતા મમતા રૂપ ગૂઢ માયામાં આત્મા બિચારો ફસાઈ ગયો. આત્મા જો જાગે, પોતાના સ્વરૂપને પોતાનું સ્વરૂપ માને, અને પોતાનો આત્મા જે સાકાર મૂર્તિ પુરુષોત્તમ નારાયણ એને પોતાનો આત્મા માને, અને પરમેશ્વરના સ્વરૂપે પોતાની વૃત્તિઓ રાખવાનો અભ્યાસ કરે, એ રીતે ભગવાન શ્રીહરિને બહુ હંભારે, સ્મરે, ધારે, પ્રેમ કરે, તો એ અભ્યાસના બળે ભગવાનની કૃપા ઉતરે, અને એ કૃપાથી એને પુરુષોત્તમ નારાયણનો આનંદ આવે, સુખ આવે, અને અજરા અમારા આનંદ પ્રાપ્ત થાય. એ આપણું લક્ષ્ય છે. લક્ષ્ય ભ્રષ્ટ થવું નહીં. ધ્યેય ભ્રષ્ટ થનાર માણસ ભટકી જાય છે, બહુ હેરાન થાય છે. પરિણામે આ લોકનું એણે જે કાંઈ મથી મથીને માન સન્માન કે ધન સામર્થ્ય સત્તા ડિગ્રીઓ લેબલો પ્રસિદ્ધિ મેળવી હોય એ તો કાળની એક થપાટે બધું ધૂળભેળું ધૂળ થાય છે. પરંતુ મહાનંદ રૂપ સહજાનંદ મળનાર હતા એ પણ એને ના મળ્યું. આ લોક અને પરલોક બધું ખોઈને મર્યો ત્યારે એને તેરો કહેવાય. આવા અવતારનો અર્થ શું? અરે દુનિયાના બીજા લોકોને જે કૂટવું હોય કૂટે, જે કરવું હોય એ કરે, એની ખુશી. આપણે તો બધા એક વાત લઈને બેઠા છીએ કે અમારે જન્મ મરણ ટાળવું છે, ગર્ભવાસ ટાળવો છે, લક્ષચોરાશી ટાળવી છે, જમપુરા ટાળવી છે, આદિવ્યાતી ઉપાધિ ટાળવી છે, અને તમામ પ્રકારના નાના મોટા દુઃખો તરીને અખંડ ભગવાન શ્રીહરિનું અક્ષરધામ, એનો મહાઆનંદ જે મૂર્તિ શ્રીહરિની છે એનો, એમાં ગરકાવ થવું છે. બસ આ એક વાત લઈને જીવીએ છીએ અને એમ જ પૂરું કરવું છે. તો પછી કોઈ પણ બાબતમાં આપણે વિચલિત થવાય નહીં. ચાહે કાંઈ ટળ્યું કે મૂળ ટળ્યું,
આપણો ક્યાંય લક્ષ્ય હતો, ન મળ્યું તો ન મળ્યું, મળ્યું તો મળ્યું, શું કરવું છે? અને આપણે જોતું છે જે ભગવાનનું સ્વરૂપ, એ જેથી આપણને મળે તેથી આપણે રાજી થવાય, આનંદિત થવાય. એના પહેલાં તો કઈ વસ્તુથી રાજી થવું કે કઈ વસ્તુથી કુરાજી થવું? નહોતું જોતું એ ન મળ્યું હોય તો એ શું, અને નથી જોતું એ બધું મળ્યું હોય તો એ શું, એના જ શું. આપણે જોઈએ છીએ ભગવાનની મૂર્તિ, ભગવાનનો આનંદ, ભગવાનનો પ્રેમ, ભગવાન સાથે રહેવું, ભગવાનની સેવા કરવી, ભગવાનના દિવ્યાનંદમાં ડૂબવું. બસ એટલા માટે આપણો અવતાર છે, એટલા માટે આપણું અસ્તિત્વ છે, એટલા માટે આપણું બધું કાર્ય છે, એટલા માટે જ આપણે બધા વિચારો કરીએ છીએ, એટલા માટે જ આપણે બધા ભેગા રહીએ છીએ, એકબીજાના સ્વભાવ સહન કરી શકીએ. તદવત્તા દુનિયા તરફથી, લોકો તરફથી, અજ્ઞાનીઓ તરફથી જે કાંઈ હિલોળા, જે કાંઈ આવતું હશે તે ખમી લેશું, અને પુરુષોત્તમ નારાયણને એવી સહનશીલતાથી સહાય કરીશું. બધાના આશીર્વાદ પણ એનાથી જ આપણને પ્રાપ્ત થશે, અને ભગવાન જલ્દી નજીક આવશે, આપણને અંદર રહીને ખૂબ બળ પ્રેરશે, અને પોતે જ પ્રભુ આપણું સાધન બનીને ખુદ સાધ્ય પ્રાપ્ત થશે. આનાથી કોઈ મોટી વાત ખરી? માટે સાવધાન, સહેડે સાર. બધાને જય સ્વામિનારાયણ. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખલડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજો, મારે હઈ સ્વામી મહારાજ.